जो तमे अमदावादमां रहता हो अमारी रजूआत ध्यानथी सांभळजो। बापूनगरमां एक संजय राणा रहे छे। आ संजय राणा बेशरम छे। एक दीकरीनो बाप बेआबरू थयो छे। यार कोण छे आ बेशरम संजय राणा? आओ जोईए। માણસ કેટલી હદ સુધી નીચે જઈ શકે તેની આ કહાની છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો। આ માણસ હેવાન છે, પરણિત છે અને બેઆબરૂ પણ છે। સંસારમાં જ્યાં સુધી આવા લોકો રહેવાના છે ત્યાં સુધી માર્કેટમાં બહેન દીકરીઓ ક્યારે સલામત રહેવાની નથી। હેવાને હદ વટાવી, ના લાજ કે શરમનો વિચાર કર્યો, ના પરિવારની ચિંતા કરી, એક બાપ થયો બેઆબરૂ। પોલીસ ગિરફ્તમાં ઉભેલા આ શખ્સે હેવાનિયતની હદ વટાવી છે। દીકરીની ઉંમરની 5 વર્ષની બાળકીને બિસ્કીટ ખવડાવવાના બહાને લઈ ગયો અને ત્યારબાદ બાળકી સાથે શારીરિક અડપલા કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। ઘટના બાદ 5 વર્ષની બાળકી ઉદાસ અને ડરેલી રહેતી હતી, જેથી તેની માતાને શંકા જતા બાળકીની પૂછપરછ કરી તો સંજય રાણાએ બાળકી સાથે ગંદુ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું। મહિલાએ આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સંજય રાણાની ધરપકડ કરી। એની માતા પોતાના બાળકીને વિશ્વાસમાં લઈને પૂછે છે તો બાળકી જે બનાવ બનેલ છે તે બનાવની સમગ્ર હકીકત પોતાની માતાને જણાવે છે અને આ રીતે સમગ્ર બનાવ જે છે તે માતાને જાણ થાય છે અને માતા દ્વારા પોલીસ સ્ટેશને આ અંગે બનાવની જાણ કરવામાં આવે છે। બેશરમ સંજય રાણા, માસૂમ બાળકીની જિંદગી નર્ક, હલકટાઈની હદ, દેખાવથી શિક્ષિત લાગી રહેલ આ છે સંજય રાણા। પહેલી નજરમાં કોઈ શિક્ષક કે પ્રોફેસર લાગશે, પરંતુ એવું નથી। રંગીન ટી શર્ટ, મસ્ત જીન્સ અને કદાવર શરીર ધરાવતા આ સંજય છેલ્લી પાટલીનો માણસ છે। તેની દીકરીની ઉંમરની બાળકી સાથે એવા ગંદા કામને અંજામ આપ્યો કે બાળકી આજે ઘર બહાર નીકળી શકતી નથી। નામ સંજય રાણા, રહેવાસી બાપુનગર, હોદ્દો બેકાર। આ સંજયની આવી કરમકુંડળી છે। અગાઉ ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો, લોકડાઉનમાં તેની નોકરી છૂટી જતા બેકાર હતો। આરોપીને પણ ઘરે દીકરી હોવાનું ખુલ્યું છે। પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરતા આરોપીના પરિવારમાં હોબાળો થયો હતો। આરોપીના પરિવારે આક્ષેપ કર્યો હતો, પૈસા પડાવવા માટે પીડિતાના પરિવારે ફરિયાદ કરી છે। જો કે બાપુનગર પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને બાળકીની મેડિકલ તપાસ શરૂ કરી છે અને તારીખ 11ના રોજ અત્રેના બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે આ જે આરોપી છે તેના વિરુદ્ધ આઈપીસી સેક્શન 377, 354 તથા પોક્સો એક્ટ કલમ 3A, 4, 5M અંતર્ગત ગુનો નોંધી આરોપીની અટક કરવામાં આવેલ છે। બાપુનગરમાં સામે આવેલા ઘટનામાં હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપી સામે ગુનો પણ નોંધાયો છે। સંજય રાણા જેવા લોકો શિક્ષિત સમાજ માટે લાલબત્તી સમાન છે। આવા હેવાન લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ એવું સ્થાનિક લોકો પણ માની રહ્યા છે। કેમેરામેન અભિષેક પંચાલ સાથે અનિતા પટની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।